આપણે તાલીઓના નાદ સાથે પૂજ્ય મહારાજશ્રીના ચરણમાં વિનંતી કરીએ કે સત્સંગ સમાજને રૂડા રૂડા આશીર્વાદ પાઠે પરમ પૂજ્ય ધર્મ ધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ધામ સર્વ અવતારે ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આપણા સ્વામિનારાયણ મંદિર બેંગ્લોરમાં બિરાજતા શ્રી હરિકૃષ્ણ મહારાજ રાધાકૃષ્ણ દેવના વીસમાં વાર્ષિક પાટોત્સવનો એક પવન પ્રસંગ અને આ પ્રસંગે પંચદિનાત્મક શ્રી વચનામૃત અને શ્રી ભક્ત ચિંતામણીની કથા ત્યારે આજના પ્રસંગે વચનામૂર્તની કથાનું શ્રવણ કરાવી રહેલ વક્તા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મવિહારીદાસજી સ્વામી તેમજ દ્વિતીય વક્તા વિદ્વાન સ્વામી અક્ષર સ્વામી ખાસ કરીને આયોજક આપણા સૌના લાડીલા એવા શ્રી વિશ્વવિહારી સ્વામી ઉપસ્થિત કેશવસ્વામી રામસ્વામી ગોપીસ્વામી આદિ તમામ આદરણીય સૌ સંતો સર્વ પ્રકારે બેંગ્લોર સત્સંગ સમાજમાં જે ભક્તો એની સેવા કાયમ હોય છે એવા શ્રી વિનોદભાઈ છે પટેલ કંપની વતી શ્રી ભરતભાઈ એમના શ્રી દેવી મૂર્તિ વગેરે ભક્તો અહીંયા ઉપસ્થિત છે તેમજ મુકેશભાઈ શાહ પરિવાર વતી એમના રૂપેશભાઈ વગેરે અહીંયા ઉપસ્થિત છે ત્યારે ઉપસ્થિત તમામ સર્વે ભાવિક ભક્તજનોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ ભાઈ આજનો દિવસ તો બહુ મહત્વનો છે આજે વિશ્વકર્મા જયંતિ પણ છે અને મને હમણાં વિનોદભાઈ વાત કરતા હતા કે જ્યારે આથી વીસ વર્ષ પહેલાં મંદિર નિર્માણ થયું ત્યારે કેશવ સ્વામીજીને એવી પ્રેરણા હતી કે વિશ્વકર્મા જયંતિ છે તો આપણે પણ મંદિરના અર્થે સર્વ પ્રકારે નાનાથી માંડીને મોટા કામમાં લાગવું જોઈએ આ મંદિર નિર્માણની અંદર સંતોએ પણ બહુ મહેનત કરી છે કેશવ સ્વામીએ પણ એ સમયમાં બધા હરિભક્તોને પ્રેરિત કરી કરીને અને આજે યાદ કરીશું આપણા પ્રેમ સ્વરૂપ સ્વામીને પણ એમણે પણ આ સત્સંગની અંદર ખૂબ દાખલો કરેલો તો આ દાખલાના અંતે આજે મંદિરને વીસ વર્ષ પૂરા થયા છે વીસ વર્ષમાં સત્સંગની અંદર ઘણો બધો રંગ બદલાણો હોય પણ તેમ છતાં તમારા બધાની જે ભક્તિ છે તમારો બધાનો જે ભાવ છે એમાં અણુ માત્ર ફરક નથી પડ્યો એ સ્વામિનારાયણ ભગવાનની મોટી કૃપા છે વિશ્વવિહારી સ્વામી વાત કરી મહારાષ્ટ્રને લાવવા બહુ કઠણ છે આમાં કેવું છે મેં ગઈકાલે પણ કહ્યું હતું ભાવ અને પ્રેમ બહુ મહત્વના છે હવે તમે ઉદાર મન રાખીને એટલા બધા સંતોને મહારાષ્ટ્રીને તેડાવો છો પ્લેનની ટિકિટો આપી આપીને માટે અમે બહુ પ્રેમથી તમારી મધ્યમાં આવ્યા છીએ તો વાત વાલા ભક્તજનો પ્રેમની છે બીજું વક્તા મહોદય આજે વિષય લીધો હતો વચનામૃતમાંથી સમજણનો આ સત્સંગમાં સમજણ બહુ મોટી વસ્તુ છે ભગવાન સ્વામિનારાયણ બધા સંતો ભક્તોએ વાત કરી મહારાજ આ સત્સંગમાં આપણે મોટો કોને કરશું જે ઉંમરમાં મોટો હોય જ્ઞાનમાં તપમાં વૈરાગ્યમાં કોને મોટો કરીશું ત્યારે શ્રીજી મહારાજ કે આ સત્સંગમાં ન તો ત્યાગી કે ન તો ગ્રહસ્થ એવો કોઈ મેળ કેવી કોઈ સિસ્ટમ કેવી કોઈ રીત નથી પણ આ સત્સંગમાં જેની સમજણ મોટી ને એ આ સત્સંગમાં મોટો કરવા યોગ્ય છે હવે સમજણ તે વળીશું તો આપણામાં અપાર શક્તિ હોવા છતાં પણ દાસનાય દાસ થઈને ભક્તના પણ ભક્ત થઈ આપણે સત્સંગમાં વર્તીએ ને એને સમજણ કહેવાય હવે સત્સંગ માટે બધું જ કરી છૂટ્યા પછી પણ પણ જો આપણને આપણને કોઈ કારણોસર કદાચ નો પુરસ્કૃત કર્યા હોય કે નો નવાઈ હોય તો પણ રાજી રહેવું એનું નામ સમજણ છે સત્સંગમાં વિવેક રાખવો એ બહુ મોટી વસ્તુ છે ભાઈ આપણે શ્રીજી મહારાજે છ અંગનો સંપ્રદાય કરેલો છે એમાં દેવ મંદિર ને શાસ્ત્ર અને આને પોષણ કરતા આચાર્ય સંત અને હરિભક્ત આમ કેટેગરી છે હવે હરિભક્તો તરીકે આપણું છેલ્લું અંગ છે તો આપણાથી કદાચ નાની ઉંમરના કોઈ સંત હોય કદાચ વિદ્વાન હોય કે ન હોય એ બહુ મહત્વનું નથી પણ હરિભક્ત તરીકે એ સંતમાં આત્મબુદ્ધિ રાખવી વિવેક રાખવો અમન્ય રાખવી આદરભાવ કેળવવો આ સમજણ ગ્રહસ્થોની છે તે જ પ્રમાણે ત્યાગી હોય ત્યાગીએ ત્યાગીના ધર્મ નિયમ પ્રમાણે વર્તવું જોઈએ એને પોતાની મોટેરા હોય એની આજ્ઞા પ્રમાણે રહેવું જોઈએ સત્સંગમાં ભગવાન સ્વામિનારાયણની જે મૂળભૂત આજ્ઞા છે તે પ્રમાણે વર્તવું જોઈએ આ છે ત્યાગીનો વિવેક અને ત્યાગીની સમજણ હવે રહી વાત આચાર્ય મહારાજની તો આચાર્ય મહારાજને ભગવાન શ્રી સ્વામિનારાયણને અતિ કરુણા કરી કૃપાએ કરીને એમને ધર્મકુળમાં જન્મ અપાવ્યો અને તત્પશ્ચાત ગાદી પર આરૂઢ થવા માટેની ભગવાનની કૃપા થઈ તો આચાર્યશ્રીઓએ પણ પોતાના સ્વધર્મમાં રહીને ગાદી પર વિરાજમાન થઈને સત્સંગી માત્રનું હિત થાય છેક છેવાડામાં રહેતો પણ રાજી થાય એવો પ્રયત્ન ઈમાનદારીથી નિર્દોષતાથી કરવો પડે એ આચાર્યની સમજણ છે એટલે એ તો વિવેક ખાતર સંતો કહેતા હોય કે મહારાષ્ટ્રી બહુ કરુણા કરીને પધાર્યા છે પણ ખરેખર આ એક સત્સંગની અંદર એક અમારી પણ બહુ મોટી જવાબદારી છે તો જવાબદારીના ભાગરૂપે તમારી મધ્યમાં આવ્યા છીએ સાથોસાથ મૂળ સત્સંગનું સ્થાપન થાય બધા જ હરિભક્તો મૂળ સંપ્રદાયની રીત પ્રમાણે વર્તે એ જોવાની પણ બહુ મોટી જરૂરત છે ગઈકાલે અહીંયા ગુરુમંત્રની વાત થઈ હમણાં રામદાસજી સ્વામીએ પણ ગુરુમંત્ર પર પ્રકાશ પાડ્યો છે ગુરુમંત્ર શ્રીજી મહારાજે જે વ્યવસ્થા કરી છે ને એમાં કોઈ આટલી અણુમાત્ર ત્રુટી કરી શકે એમ નથી મહારાજનો જે કાયદો છે ને એ કાયદો એવો છે કે વર્ણ લખ્યો કાયદો આમાં ક્યારેય ફેરફાર ન થાય ક્યારેય પણ ફેરફાર ન થાય કેમ કે આ પુરુષોત્તમ નારાયણનો કાયદો છે શ્રીજી મહારાજ પોતે સંતના રૂપમાં પધાર્યા છે છતાં મહારાજે ત્યાગીના પણ ગુરુ તરીકે આચાર્ય પદનું સ્થાપન કર્યું છે મહારાજના હૃદયમાં સંતો સંતો માટે બહુ ભાવ ઘણા બધા હોવાના કારણે કોઈ બાબતમાં થાય એના નિરાકરણ માટે આચાર્ય પદની સ્થાપના કરી છે પોતે બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે વેદોના મત પ્રમાણે જે બ્રાહ્મણ જ્ઞાતિના હોય તેને બાકીના ત્રણેય વર્ણોને મંત્ર આપવાનો અધિકાર છે માટે શ્રી હરિએ પોતાના કુળમાં આચાર્ય પદનું સ્થાપન કર્યું બીજી વાત આચાર્ય ગ્રહસ્થ હોવાના કારણે શ્રીના જે ધર્મપત્ની હોય એ ભક્તોને પણ મંત્રથી માંડી અને બધી રીતનું સત્સંગનું સુખ આપી શકે ભાઈ આ વેદોનો મત એવો છે કે જે વેદો દ્વારા પ્રતિપાદિત સંપ્રદાય સંપ્રદાય હોય એટલે ગુરુ પરંપરા તો વેદો દ્વારા જે સંપ્રદાય પ્રતિપાદિત હોય ને એમાં મંત્રનું બહુ મહત્વ હોય છે ગુરુ મંત્ર વગર ક્યારેય પણ કોઈ સંપ્રદાયને વૈદિક ન કહી શકાય તો સ્વામિનારાયણ ભગવાને જે મંત્રની વ્યવસ્થા કરી તો હવે જો આચાર્ય ગ્રહસ્થ ના હોય તો જે આચાર્યના ધર્મપત્ની ના હોય તો બહેનોને મંત્ર કોણ આપે કારણ કે સંતો તો શ્રીધનના ત્યાગી છે તો શું બહેનોને પોતાનું આધ્યાત્મિકમાં આધ્યાત્મિક માર્ગમાં આત્યંતિક કલ્યાણ કરવા માટે શું એમને મંત્રની અપેક્ષા નથી શું એ જીવ નથી શું એને ભગવાનને ભજવાનો અધિકાર નથી તો એને મંત્ર કોણ આપે એટલા માટે ભગવાન સ્વામિનારાયણ જયારે સંતોને સ્ત્રી ધનના ત્યાગી કરતા હોય તેની સાથોસાથ પોતાના ધર્મના વડા તરીકે આચાર્ય માટેજાનંદ સ્વામી મહારાજ આ બહુ મોટી વસ્તુ છે હમણાં મહિલા મંચ થશે બહેનો ભક્તોને આનંદ આવશે બહેનો ભક્તો પણ પોતાના સ્વધર્મ મારીને ભગવાનની ભક્તિ કરી શકે એના માટેનો ભક્તિ માર્ગ છે તો શ્રીજી મહારાજનું જે કરેલું કાર્ય છે એ તો સંપૂર્ણ છે છતાંય અખ્તર ડાયાઓની સંસારમાં કોઈ ખોટ નથી એ મહારાજના કાર્યમાં પણ પોતે ક્યાંક નવું નવીનીકરણ લાવનારા કટિબદ્ધ લોકો હોય છે તો જે ગુરુ મંત્ર છે એ પરંપરાથી છે પ્રયાગમાં શ્રી રામાનંદ સ્વામીએ ધર્મદેવ દાદાને મંત્ર આપેલો અને ધર્મદેવ દાદાએ આ મંત્ર ભક્તિ માતાને આપ્યો અને ભક્તિ માતાને કહ્યું કે તમે બહેનો વિભાગની અંદર પણ બહેનોને મંત્ર આપજો અને ધર્મદેવ દાદા પુરુષ વિભાગમાં ભક્તોને આપતા